આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું કે જો તમે ઉપવાસ પણ કરી રહ્યા છો અને આ રેસિપી ટ્રાય કરશો તો તમને પણ ખાવાની મજા પડી જશે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોક્ટર માં મુદ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। હવે ઘણા બધા લોકો એવા હશે કે આ માસમાં ઉપવાસ કરશે અથવા એક ટાણું ભોજન કરશે। હવે આ બધામાં જો ઉપવાસ કરતા હોય તો તેમને પણ કંઈક અલગ ખાવાનું તો મન થશે। હવે આવા સમયમાં આપણે શું બનાવી શકીએ? આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું કે જો તમે ઉપવાસ પણ કરી રહ્યા છો અને આ રેસિપી ટ્રાય કરશો તો તમને પણ ખાવાની મજા પડી જશે। તો આ સમય એવો છે કે ભક્તો ભગવાનની પૂજા કરી રહ્યા છે, ભગવાન ભોલેનાથ અને વિષ્ણુજીની પૂજા અર્ચના કરી રહ્યા છે અને વિધિ વિધાન સાથે પૂજા અને ઉપવાસનું મહત્વ જોવા મળી રહ્યું છે। હવે આ સમય વ્રત રાખતા હોય તો એવું બની શકે કે મોઢું પણ ફિક્કું થઈ જતું હોય અને આ સમય એવો છે કે કંઈક ક્રિસ્પી ખાવાનું મન કરશે। તો આજે અમે તમને આ શિંગોડાના લોટનો ઉપયોગ કરી પૂરી કઈ રીતે બનાવી શકાય તે જણાવીશું। તો આ પૂરી ખાવામાં પણ ખૂબ ક્રિસ્પી લાગે છે અને મોઢાનો સ્વાદ પણ બદલાશે। તો શિંગોડાને લોટની પૂરી માટેની સામગ્રીમાં શિંગોડાનો લોટ, મીઠું, કોથમીર, તેલ અને જીરું અને એની સાથે તળવા માટે તેલની જરૂર પડશે। તો આ થઈ ગઈ સામગ્રી। ચાલો હવે જાણી લઈએ કે આ રેસિપી કઈ રીતે તૈયાર કરવાની છે। તો સૌથી પહેલા તો જે શિંગોડાનો લોટ છે તેને તમારે ચાળી દેવાનો છે। હવે એને એક થાળીમાં કાઢીને એની અંદર તેલ, મીઠું, જીરું અને કોથમીરને મિક્સ કરી દો। હવે જેમ આપણે લોટ બાંધીએ છીએ તે રીતે જ લોટ બાંધો, પરંતુ આ લોટને થોડો કડક રાખવાનો છે। હવે જ્યારે લોટ બાંધી દો તો તેને 20 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દો। હવે બાદમાં આ જે લોટ તમે બાંધ્યો છે તેના લુવા કરી દો અને વણી કાઢો। હવે 6-7 ઇંચ જેટલો જાડો તમારો રોટલો વણવાનો છે। હવે આ રોટલો જો તમારો વણાઈ જાય તો બાદમાં કોઈ ઢાંકણા કે વાડકીની મદદથી એક સરખા શેપ કાપી લો। હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને જેમ આપણે અન્ય પૂરી તળીએ છીએ તે જ રીતે આ પૂરીને પણ તળી કાઢો। ઠંડી પડે એટલે સર્વ કરી દો। તમે દિવસ દરમિયાન ગમે ત્યારે આ પૂરીનો સ્વાદ માણી શકો છો અને જો તમને એવું લાગે તો આ પૂરી બનાવ્યા બાદ તમે એને એક અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો। તો ઉપવાસમાં જો આ પૂરી તમે ટ્રાય કરશો તો ચોક્કસપણે તમારા જીભનો સ્વાદ પણ બદલાશે અને સાથે સાથે તમને કંઈક નવું ખાવાનો અહેસાસ પણ થશે। તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।